नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 6 માં આજે લેક્ચર છે મિત્રો 15 માં લેક્ચર। આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છે અન્યોને પ્રેરક તત્વ। આગળના લેક્ચરમાં અન્યોને પ્રેરક તત્વના બે સમીકરણો સમજાવ્યા, એ સમીકરણો અહીંયા પાછા લખેલા છે અને એ સમીકરણ પરથી જ આપણે એમની વ્યાખ્યાઓ એકમ પારિમાણિક સૂત્ર એનો ઉપયોગ કરીશું। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે અન્યોને પ્રેરક તત્વની બે વ્યાખ્યાઓ આપી તેમના સમીકરણ એકમ પારિમાણિક સૂત્ર અને કોના પર આધાર રાખે છે તે સમજાવો, એવું કે તો આ પહેલો ભાગ આખો એનો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે અહીંયાથી તમને કહેવામાં કે લાંબા બે સોલેનોઇડ ને સમઅક્ષીય ગોઠવી ત્યારે એક સોલેનોઇડ નું બીજા સોલેનોઇડ ઉપર ઉદ્ભવતું અન્યોને પ્રેરક તત્વ સમજાવો, તો બીજો પ્રશ્ન એનો છે। બે પ્રશ્નો આપણે જોડી લઈએ છીએ મિત્રો। તો ચાલો દેખો પહેલા પ્રશ્નની વાત કરીએ, અન્યોને પ્રેરક તત્વની વ્યાખ્યા। તો આપણે આગળ જોઈ ગયા, ધારો કે બે ગુંચરામાંથી એક ગુંચરામાં ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ, ફ્લક્સ ક્યારે ઉદ્ભવે મિત્રો, પહેલા ગુંચરામાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયેલો હોય એ વિદ્યુત પ્રવાહના કારણે ક્ષેત્ર રેખાઓ બીજા ગુંચરા સાથે સંકળાય અને બીજા ગુંચરામાં જે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ છીએ અન્યોનય પ્રેરક તત્વ કહીએ છીએ। એને શું કહીએ છીએ, અન્યોનય પ્રેરક તત્વ। તો દેખજો મિત્રો, ફાઇ ટુ બરાબર એમ ટુ વન ઇન્ટુ આઈ વન, આમ તો કહેતા હતા ફ્લક્સ એ વિદ્યુત પ્રવાહના કયા પ્રમાણમાં હોય, સમપ્રમાણમાં હોય છે। કયા પ્રમાણમાં, સમપ્રમાણ। ચાલે છે નિકાલ, એટલે અચળાંક મૂક્યો એમ ટુ વન, નંબર યાદ રાખજો ખાસ મિત્રો, અહીંયા ફાઇ ટુ બરાબર જેનો ફ્લક્સ હોય નંબર પહેલા, કારણ કે જે પહેલો નંબર હોય એનું અન્યોને પ્રેરક તત્વ સમજાવે છે, બીજાનું સમજાવતા નથી। તો ફાઇ ટુ બરાબર એમ ટુ વન ઇન્ટુ આઈ વન કહીએ છીએ, તો એમ ટુ વન બરાબર ફાઇ ટુ અપોન આઈ વન, આ સમીકરણ થયું જે વ્યાખ્યામાં આપણે ઉપયોગ કરીશું। પરંતુ વહેતો વિદ્યુત પ્રવાહ આઈ વન બરાબર એક એમ્પિયર લેતા તો કેટલા થઈ જશે મિત્રો, એમ ટુ વન બરાબર ફાઇ ટુ થાય છે, એમ ટુ વન બરાબર કેટલા થશે મિત્રો, ફાઇ ટુ કહેવાય। હવે એની વ્યાખ્યા દેજો, પહેલો ભાગ જ સમજાવીશું, પહેલું સમીકરણ અને એના પરથી વ્યાખ્યા તમને સમજાવી દીધું। આમ નોર્મલી શું કહેતા હતા વ્યાખ્યામાં, સમીકરણ એ હતા પણ એમ બરાબર એમ ટુ વન બરાબર ઉપર ફાઇ ટુ અપોન આઈ વન, અહીંયા વન ટુ કરીએ તો ઉપર વન અપોન ટુ થાય, હવે છેદમાં હોય તો એના આગળ એકમ બોલે અને ચુંબકીય ફ્લક્સ ને અન્યોના પ્રેરક તત્વ। તો વ્યાખ્યા દેજો મિત્રો ખાસ, બે ગુંચરાઓના તંત્રમાંનું, બે ગુંચરાઓનું તંત્ર છે, આ બે ગુંચરાઓ લીધા, બે ગુંચરાઓનું શું છે, તંત્ર છે, આ તંત્રમાંના એક ગુંચરામાંથી વહેતો એકમ વિદ્યુત પ્રવાહ ડી, એક ગુંચરામાં પહેલું ગુંચરું છે એમાંથી વહેતો એકમ વિદ્યુત પ્રવાહ ની વાત છે આઈ વન, એકમ વિદ્યુત પ્રવાહ ડી બીજા ગુંચરા સાથે, આ બીજું ગુંચરું હતું, એના સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં, ચુંબકીય ફ્લક્સ ને તે બે ગુંચરાઓના તંત્રનું શું કહેવાય મિત્રો, અન્યોને પ્રેરક તત્વ કહે છે। ફરીથી વ્યાખ્યા દેખો ખાસ તૈયાર કરજો, બે ગુંચરાઓના તંત્રમાંનું એક ગુંચરામાંથી વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગુંચરા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ને તે બે ગુંચરાનું, ગુંચરાઓના તંત્રનું અન્યોને પ્રેરક તત્વ કહે છે મિત્રો। ક્લિયર ખ્યાલ આવી ગયો, પહેલી વ્યાખ્યામાં સમીકરણમાં ખબર પડી ગઈ, વ્યાખ્યામાં ખ્યાલ આવી ગયો। હવે આગળ દેખજો મિત્રો, ઈ ટુ બરાબર, આ બીજું સમીકરણ, ઈ ટુ બરાબર માઇનસ એમ ટુ વન ડી આઈ વન અપોન ડી ટી, હવે તમને મિત્રો આ ક્યાંથી આવ્યું એવો પ્રશ્ન થશે, તો આગળના લેક્ચરમાં આપણે લાયેલા છે સમીકરણ, આ જે સમીકરણ છે એનું તમે વિકલન કરો બંને બાજુ, તો શું થઈ જાય મિત્રો, ડી ફાઇ ટુ બરાબર એમ ટુ વન ઇન્ટુ ડી આઈ વન અપોન ડી ટી, યાદ કરાવું છું, ડી ફાઇ ટુ અપોન ડી ટી ને શું કહેવાય, ફેરાડે નો નિયમ, પેરી ઈએમએફ માઇનસ ઈ ટુ બોલાય, કારણ કે ફેરાડે નિયમ શું હતો, ઈ બરાબર માઇનસ ડી ફાઇ અપોન ડી ટી કહીએ છીએ, તો અહીંયા માઇનસ ઈ ટુ આવશે, એ ઈ ટુ લખે માઇનસ ને પેરી બાદ લઈ લીધા, એમ ટુ વન ડી આઈ વન અપોન ડી ટી। હવે અહીંયા થિયરી આપણે સાબિત નથી કરી, આગળના લેક્ચરમાં કરેલી છે એટલે અહીંયા સૂત્રો જ લીધા છે, એમ ટુ વન બરાબર માઇનસ ઈ ટુ અપોન ડી આઈ વન અપોન ડી ટી, દેખજો એમ ટુ વન ને કરતા બનાવે ઈ ટુ ક્યાં જતા રહે છેદમાં, હવે દેખજો
एकम मतलब के वहतो विद्युत प्रवाह ना फेरफार नो समय दर किलो लिए माइनस एक एम्पियर पर सेकंड लेता तो एम टू वन बराबर कितना था ई टू धारो के आपने प्लस लिए शाने तो उनका जरूर के माइनस आने प्लस ले लियो तो आप जवाब क्यों मन से माइनस ई टू क्लियर मित्रों। तो हम आना पर आप व्याख्या लखवाई डीआई अपॉन डीटी ने शू कहवा एकम विद्युत प्रवाह ना फेरफार दीठ समय साथ फेरफार तो देखो चलो व्याख्या अर्धा शब्द तो कॉमन बे गुजराओ ना तंत्र मना एक गुजरा मा विद्युत प्रवाह ना फेरफार ना दर अहिया देखो अहिया तू एकम विद्युत प्रवाह अने बीजा गुजरा साथ संकरायेलू चुंबकीय फ्लक्स बे शब्द आवता अहिया शू आवे छे विद्युत प्रवाह ना फेरफार नो दर दर एटले डीटी डीआई अपॉन डीटी तो एक गुंचरा ना विद्युत प्रवाह ना फेरफार ना दर एकम एकम एटले मूल्य केटलू लई जवानुं एनुं एक होय तो ते स्थितिमां बीजा गुंचरामां उद्भवतो पेरी ईएमएफ ने बे गुंचराओना तंत्रनुं अन्यो नहीं प्रेरक तत्व कहे छे। फरीथी मित्रो देखजो आगळनी घटना लईए बे गुंचराओना तंत्रमां ना एक गुंचरामां विद्युत प्रवाह ना फेरफार ना दर दर एकम फेरफार नो दर एकम होय त्यारे बीजा गुंचरा मां उद्भवता प्रेरित ईएमएफ ने बे गुंचराओना तंत्र नु अन्योन्य प्रेरक तत्व कहे छे। मित्रो क्लियर ख्याल आई गयो बे व्याख्याओ बे समीकरण जोया हवे एकम नी वात करीए मित्रो अन्योन्य प्रेरक तत्व ना एकम कया छे तो देखो पहला समीकरण परथी अन्योन्य प्रेरक तत्व एटले एम टू वन फाई एटले वेबर अने ए एटले एम्पियर तो पहलू लखे वेबर पर एम्पियर बीजो एकम अहीं देखो मित्रों एम टू वन बीजा व्याख्या पर ई एटले वोल्ट वोल्ट डीआई अपॉन डीटी एम्पियर पर सेकंड पर छेदना सेकंड क्या जाए अंशमां तो वोल्ट सेकंड पर एम्पियर अने एक वधारानो एकम वोल्ट पर एम्पियर ने शुं कहेवाय ओम कहेवाय आर बराबर वी अपॉन आई तो वोल्ट अपॉन एम्पियर एटले ओम इंटू सेकंड लई शकीए छे અને વૈજ્ઞાનિકના નામ પરથી એને હેનરી પણ કહેવામાં આવે છે। હવે પારિમાણિક સૂત્ર કહીએ તેનું પારિમાણિક સૂત્ર આગળની થિયરીમાં આપણે ડાયરેક્ટ સ્વીકારીધું તમને કીધું તો 12 એમાં નંબર યાદ રખાય તો 12 22 22 માઇનસ હવે તમારે વિચારવાનું છે પારિમાણિક સૂત્ર m1 l2 t -2 a -2 લખવા તો મેં લખી દીધું તમારા જાતે સાદુરૂપ આપજો ગમે તે સમીકરણ લેજો ઝડપથી કોના અંદર આવશે तो ओम इंटू सेकंड तमने याद रखा है तो वी आर सी 12 31 12 32 12 42 31 32 12 मित्रों तो अह वी आर सी आर एट अवरोध ओम तो 12 31 31 लखी दीदा पहला सॉरी 12 32 वी आर सी 12 31 12 32 तो 12 32 लखी दीदा अह त्रण लखे सेकंड एक एड थे के माइनस टू ने माइनस टू थी गया 12 32 હતા એક સેકન્ડ એડ થયા એટલે ઘાત શું થઈ જાય ઓછી થાય મિત્રો એટલે -2 -2 ક્લિયર ખ્યાલ આવી ગયો। હવે દેખજો અન્યોન્ય પ્રેરકત્વ તો અન્યોન્ય પ્રેરકત્વનો આધાર ટોટલ 6 બાબતો છે આવનારો શબ્દ આત્મા પ્રેરકત્વ આવશે તો એમાં તમારા આધાર આવશે એમાં 4 આધાર છે એ 4 તો અહીંયા છે કયા કયા છે તો દેખજો ગુજરાનો આકાર જે કુંચું લઈએ છે એનો આકાર જવાબદાર છે તેમના પરિમાણ પરિમાણ એટલે ત્રિજ્યા એ બધું લંબાઈ એ બધા જવાબદાર છે તેમના આંટાની સંખ્યા કેટલા આંટા લઈએ છે n1 છે n2 મતલબ કે 20 છે 10 છે 15 એટલે આંટાની સંખ્યા ગુંચરાઓ વચ્ચેના માધ્યમના ચુંબકીય ગુણધર્મો ગુંચરા વચ્ચે માધ્યમ જો માધ્યમ શૂન્યાવકાશ હોય તો જુદું અલગથી અન્યોને પ્રેરકત્વ ઉત્પન્ન થાય માધ્યમ બદલાય કોઈ પદાર્થ મૂકેલો હોય તો એનું અન્યોને પ્રેરક તત્વ જુદું હોય એટલે ચુંબકીય ગુણધર્મો પણ જવાબદાર છે તેમના સાપેક્ષ નમન તેમના સાપેક્ષ નમન એટલે ખૂણો એક ગુંચરું બીજા ગુંચરાથી કેટલું નમેલું છે બંને એક જ અક્ષ ઉપર ગોઠવેલા છે એ સાપેક્ષ નમન પણ જવાબદાર છે અને બે ગુંચરાઓ તેમના સાપેક્ષ ગોઠવણ એટલે તેમની વચ્ચેના અંતર પર પણ આધાર રાખે છે। ફરીથી દેખજો 6 બાબતો કીધી પહેલું કીધું ગુંચરાનો આકાર ગુંચરાનો આકાર બીજા નંબરે ગુંચરાના પરિમાણ તેમના પરિમાણ એટલે ગુંચરાના પરિમાણ જોતા જજો મિત્રો તેમના આંટાની સંખ્યા ચોથા નંબરે ગુંચરાઓ વચ્ચેના એમની વચ્ચે માધ્યમના ચુંબકીય ગુણધર્મો કયા ગુણધર્મો ચુંબકીય ગુણધર્મો
ત્યાર પછી તેમના સાપેક્ષ નમન એટલે ખૂણો અને તેમની સાપેક્ષ ગોઠવણ, ગોઠવણ એટલે બે ગુંચળાઓ વચ્ચે અંતર કેટલું છે. ક્લિયર? આ છ બાબતો પર અન્યો અને પ્રેરક તત્વ આધાર રાખે છે મિત્રો. ક્લિયર? દરેકને ખ્યાલ આવી ગયો હશે. આ ટોપિક ખાસ આઈએમપી છે એટલે તૈયાર કરજો. બે વ્યાખ્યાઓ લખી અને એમના એકમો, પારિવારિક સૂત્ર અને કોના ઉપર આધાર રાખે છે એટલે ખાસ તૈયાર કરો. હવે જઈએ આગળ. લાંબા સોલેનોઇડ માટે અન્યોને પ્રેરક તત્વ કોના માટે લઈએ મિત્રો? લાંબા સોલેનોઇડ. આકૃતિને ધ્યાનથી દેખો. આમ બુકના અંદર આમ ત્રાસી દોરેલી છે, આપણે આડી દોરી, કોઈ ફરક નથી પડતો. એમાં દેખજો, વચ્ચે એક અક્ષ મેં લીધો છે. આ અક્ષ છે, અક્ષને નજીકમાં S1 સોલેનોઇડ નાનો લીધો છે. અહીંયા તમે જોઈ શકો છો આ માટા વિંટીન આકૃતિ દોરેલી છે. બુક પ્રમાણે આપણે દોરતા નહીં, આપણી રીતે દોરીએ છીએ. એ સોલેનોઇડ ની લંબાઈ કેટલી છે? L છે. એના આંટાની સંખ્યા કેટલી છે? N1 છે. એની ત્રિજ્યા કેટલી છે? R1 છે. એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. દેખજો, સમાન લંબાઈના L, સમાન લંબાઈ L ના બે લાંબા સમક્ષીય સોલેનોઇડ આકૃતિમાં દર્શાવે. સમક્ષીય એટલે બંનેની અક્ષ એક જ છે. બીજો સોલેનોઇડ મોટો છે, એને પણ અક્ષ એક જ, અને એના આંટા આપણે દોર્યા. દેખો મોટા દોર્યા છે મિત્રો. ચલો દેખજો, એને S2 સોલેનોઇડ કહીએ છીએ. એના આંટાને આપણે N2 આંટા કહીશું. લંબાઈ તો L જ છે અને એની ત્રિજ્યા કેટલી છે મિત્રો? R2 છે. થઈ ગયા? L લંબાઈના બે સોલેનોઇડ S1 અને S2 ને સમક્ષીય રીતે ગોઠવેલા છે. ત્યાર પછી અંદરના સોલેનોઇડ ને, અંદર જે સોલેનોઇડ છે એને S1 કહીએ છીએ. એની ત્રિજ્યા કેટલી છે? R1 છે. અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કહીએ તો અહીંયા N1 તો લીધા, આ કુલ આંટા છે, પણ એકમ લંબાઈ દીઠ એટલે સ્મોલ n કહેવાય. સ્મોલ n બરાબર કેપિટલ n અપોન L. સોલેનોઇડ ચોથા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરેલો છે. તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી કહીએ? સ્મોલ n1 કહેવાય. સ્મોલ n1 બરાબર શું થાય? કેપિટલ n1 અપોન L. તથા બાહ્ય સોલેનોઇડ S2 ની ત્રિજ્યા R2 અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી થઈ? એમાં N2, સ્મોલ N2, સ્મોલ N2 બરાબર કેપિટલ N2 અપોન L લઈએ છીએ. હવે S1 સોલેનોઇડના કુલ આંટા N1 બરાબર સ્મોલ N1 ઇન્ટુ L, એટલે S2 સોલેનોઇડના કુલ આંટા N2 બરાબર કેપિટલ N2 બરાબર સ્મોલ N2 ઇન્ટુ L થાય છે. આ બેઝિક આકૃતિનું વર્ણન આટલા સુધી લખ્યું. હવે અહીંથી આપણી થિયરી સાબિત કરવાની છે. હવે થિયરીમાં સાપેક્ષ પ્રમાણ યાદ રાખ્યું. અન્યોને પ્રેરક તત્વનું સાપેક્ષ પ્રમાણ બે રીતે થાય. કેવી રીતે થાય? બે રીતે. કઈ કઈ બે રીત છે? તો અહીંયા દેખજો, આગળ M21 લખેલા છે. M21 એટલે શું કહેવાય? અન્યોને પ્રેરક તત્વ ખરું, પણ કોનું? ગુંચરા બે નું, ગુંચરા એક ની સાપેક્ષે અન્યોને પ્રેરક તત્વ કહેવાય. તો કોનો જવાબ કહેવાય? તો ગુંચરા બે નો જવાબ છે મિત્રો. કોનો છે? બે નો. સાપેક્ષ આગળના શબ્દ કરતા આગળના શબ્દ, એનો કદી જવાબ હોતો નથી મિત્રો, આ યાદ રાખજો. હવે અહીંયા પણ એવી જ ઘટના છે. અહીંયા સાપેક્ષ પ્રમાણ લઈએ તો અહીંયા દેખજો, M21 છે તો ફ્લક્સ કોનું છે? જેનું શોધીએ છીએ આપણે અન્યોને પ્રેરક તત્વ, એના અંદર ફ્લક્સ આવે ને એના વગરનામાં પ્રવાહ આવશે. તો અહીંયા પણ એવું છે, આપણો ગુંચરા S2 માંથી વિદ્યુત પ્રવાહ પહેલો પસાર કરીએ છીએ. એ પ્રવાહના કારણે એના અંદર પોતાના અંદર શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. કયા ગુંચરામાં? S2માં. તો ચુંબકીય ક્ષેત્રને આપણે શું કહીશું? B2. ક્લિયર? અને એના કારણે ફ્લક્સ પણ અંદર ઉત્પન્ન થશે પહેલા ગુંચરામાં. આ વાક્યો યાદ રાખજો. તમે પ્રવાહ પસાર કર્યો કે 2માં અને પહેલામાં ફ્લક્સ ઉત્પન્ન કરીશું. તો ચલો દેખો, જ્યારે S2, અહીંયા વાક્ય દેખજો, આ S2, S2માં વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ કેટલો છે? I2 પસાર થાય છે ત્યારે તેની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર μ0 N2 I2 ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્ર છે. ક્લિયર? ત્યારે આ બે પહેલી S2 ગુંચરાની સોલેનોઇડ ની વાત કરી. ત્યાર પછી પહેલા ગુંચરામાં શું થશે? તેથી S1 સોલેનોઇડ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ, કુલ ફ્લક્સ બોલવા, કેટલું થાય? N1 I1 થશે. તો આ બંનેની ઘટના આવી. હવે તમને ખબર છે કે S1 સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ N1 I1 એ S2 સોલેનોઇડ માંથી વહેતા વિદ્યુત પ્રવાહ I2 ના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. અહીંયા સમજાયું, I1 ના I2 ના કયા પ્રમાણમાં? સમપ્રમાણમાં. ચલો દેખજો, ફ્લક્સ પહેલા ગુંચરાનું હોય, પ્રવાહ બીજા ગુંચરાનો હોય, તો ફ્લક્સ અને બંને એકબીજાના કયા પ્રમાણમાં? સમપ્રમાણ. ચલે છે નિકાળો તો અહીંયા 1 છે તો અહીંયા M12 લખાશે. શું લખાશે?
एम वन टू, तो देखो एन वन फाइव वन चले छे आई टू चले छे निकालो, तो अचरा मुके देखो ये मित्रों एन वन फाइव वन बराबर एम वन टू आई टू, समीकरण नंबर एक। समीकरण खास याद रखो शू शू बदलाय छे, खास ध्यान रखो अहीं एस वन सोलेनोइड साथे संकळायेलो चुंबकीय फ्लक्स एन वन फाइव वन, सोलेनोइड एस टू साथे में वहेतो प्रवाह आई टू, क्लियर समप्रमाण में छे। ए रीते ज्या एम वन टू शू छे तो एस टू नी सापेक्षे एस वन नो अन्योन्य प्रेरक तत्व कहे छे, वन टू छे एटले बीजी रीते लखवो जोईए, ए रीते लखाय एस वन सोलेनोइड नु एस टू सोलेनोइड नी सापेक्ष अन्योन्य प्रेरक तत्व, बन्ने आगळ लखी सकाय एक आगळ वच्चे सापेक्ष अने पछी लखी सकाय, एटलुं याद राखवानुं सापेक्ष आगळनो जवाब ना होय एटले एस टू नो जवाब नथी, कोनो जवाब छे एस वन। प्रिय मित्रो ख्याल आवे छे केजो, थियरी समझवी बे त्रण वखत वीडियो सांभळवा तो थोड़ो आइडिया वधारे आवशे। चलो आगळ पण एन वन फाइव वन आपणे शोधीए, एन वन फाइव वन बराबर शुं थाय, एन वन आटाणी संख्या तो यू नहीं फ्लक्स फाइव वन बराबर फ्लक्स कोना कारणे उत्पन्न थयुं पहेला गुंचरा में याद करो, एस वन सोलेनोइड में फ्लक्स कोना कारणे उत्पन्न थयुं तो देखजो बीजा गुंचरा नो चुंबकीय क्षेत्र पहेला साथे संकळाय छे त्यारे फ्लक्स उत्पन्न थाय छे, क्षेत्रफळ तो पहेला नो छे गुंचरा पहेला नो, पण चुंबकीय क्षेत्र क्या गुंचरा नो आवे बीजा नो, तो देखो अहींया एन वन फाइव वन बराबर एन वन ए वन बी टू आयु, क्षेत्रफळ पण पहेला गुंचरा नो અને પણ ચુંબકીય ક્ષેત્ર પણ આવે બીજા ગુંચરાનું, કારણ કે પહેલામાં પ્રવાહ તો નહીં મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો પ્રવાહ ના હોય તો ચુંબકીય ક્ષેત્ર એમાં ઉત્પન્ન ના થાય, આ ખાસ ધ્યાન રાખવાનું, આ ભૂલ ના કરતા। ચલો કિંમત મૂકીએ એન વન ફાઈવ વન બરાબર એન વન ની જગ્યાએ કિંમત એન વન બરાબર સ્મોલ એન વન એફ, એ વન ની જગ્યાએ ક્ષેત્રફળ પાઈ આર વન સ્કે, અને બી ટુ ની જગ્યાએ મ્યુ ઝીરો એન ટુ આઈ ટુ લખી દીધા। સમીકરણ નંબર બે આપણને મળી ગયું ગુંચરા એક ના ચુંબકીય ફ્લક્સ કુલ મળ્યું, સમીકરણ એક પરથી એમ વન ટુ બરાબર એન વન ફાઈવ વન અપોન આઈ ટુ, ચલો કિંમત મુકાવો એન વન ફાઈવ વન કેટલા છે એન વન એલ પાઈ આર વન સ્કેર મ્યુ ઝીરો એન ટુ આઈ ટુ છેદમાં આઈ ટુ, છોડી જાય છે આઈ ટુ જતા રહે વધ્યા કેટલા મિત્રો એમ વન ટુ બરાબર મ્યુ ઝીરો એન વન એન ટુ પાઈ આર વન સ્કેર એલ, સમીકરણ નંબર ત્રણ। અને વધારાનું એમસીક્યુ માટે યાદ રાખજો એન વન અને એન ટુ ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ કેપિટલ એન વન અપોન એલ અને એન ટુ અપોન એલ, નીચે એલ સ્કેર થશે એક એલ ઉડી ગયા તો જવાબ કેટલો મળ્યો મ્યુ ઝીરો એન વન એન ટુ પાઈ આર વન સ્કેર અપોન એલ વડે પણ દર્શાવી શકીએ, એ વધારાનું છે, આપણો તો આટલો જવાબ યાદ રાખો એટલે તમારા આવી ગયું બરોબર મિત્રો, આટલો જવાબ તમારે યાદ રાખવાનો છે। ચલો ને આખા બોક્સ ની કરી નાખીએ એટલે તમને ખ્યાલ આવે, ક્લિયર આ એમ વન ટુ લાય, આ ગણતરી કરવામાં સોલેનોઇડ ની અસર અવગણી છે, સોલેનોઇડ ની બાકીની અસરો શું કરી છે અંદર અવગણી છે, અને તેની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું ધાર્યું છે અંદરના દરેક વિસ્તારમાં એક સમાન લઈએ છીએ, ક્લિયર કેવું લઈએ છે એક સમાન લેવામાં આવે છે, ક્લિયર ખ્યાલ આવી ગયો મિત્રો કેજો। હવે આગળ આનો બીજો ભાગ લેવાનો છે, બીજો ભાગ મેં આખો લખ્યો નથી મિત્રો શોર્ટમાં બતાવ્યું છે, એ તમને કહી દઈએ છીએ તમે આટલા ભાગનો તમે આખો સ્ક્રીનશોટ લઈ શકો છો લખી પણ શકાય, હવે શું બદલવાનું છે એની વાત કરીએ મિત્રો। ચલો દેખજો એ હું લખીશ નહીં પણ કહેતો જઈશ એટલે ધ્યાન રાખજો, અહીંયા મેં શોર્ટમાં માર્ક લખ્યો છે બીજા ભાગનો, લખાણ અહીંથી એમ નહીં માખે આખું આટલા સુધી એમ નહીં માપશે, તો ચલો દેખજો જ્યાં એસ ટુ લાઈનો પણ મેં કરી છે સમજજો, જ્યારે એસ ટુ છે એની જગ્યાએ શું થઈ જાય બીજા ભાગમાં એસ વન, એસ વન માં વિદ્યુત પ્રવાહ આઈ વન, કેટલો વિદ્યુત પ્રવાહ એસ વન માં વિદ્યુત પ્રવાહ આઈ વન પસાર થાય છે ત્યારે તેની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર આજે લઈએ છીએ બી ટુ લખ્યા છે, એની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેટલું લખવાનું તમારું બી વન બરાબર મ્યુ ઝીરો એન વન આઈ વન લખી શકાય છે, ઉત્પન્ન થાય છે। હવે અહીંયા બદલાઈ જશે આ, તેથી એસ વન સોલેનોઇડ નહીં આવે, હવે કયો આવશે એસ ટુ, એસ ટુ સોલેનોઇડ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું આવશે એન ટુ ફાઈવ ટુ, ક્લિયર એન ટુ ફાઈવ ટુ થાય છે। હવે એસ ટુ સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ
N2Φ2 એ S1 સોલેનોઇડ સાથે S1 સોલેનોઇડ માંથી વહેતા વિદ્યુત પ્રવાહ I1 ના સમપ્રમાણમાં હોય છે. તો એનું સમીકરણ આપણે લખી શકીએ, જેમ N1Φ1 છે એની કે શું આવે N2Φ2 ચલે છે I1. યાદ રાખજો, જ્યાં 1 છે ત્યાં 2, 2 છે ત્યાં 1 મૂકો. આગળ જોઈએ, અહીંયા N2Φ2 બરાબર M21 I1. સમીકરણ નંબર આગળ જે આવતો હોય તમે આપી શકો છો. આમાંથી કરતા બનાવી દો M21 બરાબર N2Φ2 / I1. આ રીતના કરતા બની જશે. પછી અલગથી N2Φ2 શોધીએ તો અહીંયા શું આવશે, N2 A2 અને B1, અને ચુંબકીય ક્ષેત્ર કયું આવશે, B1 બરોબર. કિંમતો મૂકીએ, N1Φ1 બરાબર N1L પાઈ R2 સ્ક્વેર થશે બરોબર. ધ્યાન રાખજો, μ0 N2 સોરી N1 I1 ત્યાં શું થશે, μ0 N1 I1. ફરીથી દેખજો, N2Φ2 બરાબર N2L પાઈ R2 સ્ક્વેર બરાબર μ0 N2 N1 I1. બધું બદલાઈ જશે, પણ યાદ રાખજો ખાસ અહીંયા મેં લખ્યું છે, ક્ષેત્રફળ તમારા બંને ગુજરાના A2 ના બદલે A1 લેવાના છે. A2 ના બદલે કેટલા લેવાના છે, A1. તો શું મૂકવાના અહીંયા, જે પાઈ R2 લખો છો એની જગ્યાએ પાઈ R1 સ્ક્વેર જ લખવાનું, એટલે બદલાશે અહીંયા N2L μ0 N1 I1. એટલે અહીંયા કિંમત મૂકશો શું થશે, N2L પાઈ R1 સ્ક્વેર μ0 N1 I1. I1 ઉડી જશે, એટલે જવાબ તો આટલો જ મળશે. દેખો, M21 બરાબર μ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ L. સમીકરણ નંબર 4, 3 અને 4 બંને તમે જોઈ શકો છો મિત્રો. સમીકરણ કેવા દેખાય છે, 3 અને 4 તમે બંને ઘટનાઓ સેમ જ છે, સરખા જ જવાબ. 1 થી 2 શોધો, 2 થી 1 શોધો, અન્યોને પ્રેરક તત્વ કેવું મળે મિત્રો, સમાન મળે છે. તો દેખજો, સોલેનોઇડ ની લંબાઈ L greater than R2, R2 કરતા લંબાઈ કેવી છે, મોટી, તો તેવા સોલેનોઇડ ને લાંબો સોલેનોઇડ કહેવાય. એની ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ મોટી હોય એટલે લાંબા સોલેનોઇડ કહેવાય. ચોથા ચેપ્ટરમાં લાંબા અને ટૂંકા સોલેનોઇડ ની વ્યાખ્યા કીધી. ટૂંકો કોણ કહેવાય, એનાથી ઉલટું લંબાઈ ઓછી ને ત્રિજ્યા મોટી હોય તેને ટૂંકા સોલેનોઇડ કહેવાય. અહીંયા લાંબા સોલેનોઇડ ની વાત છે, કારણ કે આપણો પ્રશ્ન જ હતો લાંબા સોલેનોઇડ માટે. થઈ ગયું, આગળ લીધું. આમ પરિણામ 3 અને 4, આ 3 છે મિત્રો અને આ 4 લાય, 4માં શોર્ટમાં બતાવ્યું છે, અંદર ફેરફાર તમારે કરવાનો છે આખો ભાગ. 3 અને 4 પરથી લાંબા સોલેનોઇડ માટે M12 બરાબર M21 બરાબર M લઈ શકાય છે. આ સંબંધને રેસિપ્રોસિટી થિયરમ કહે છે. શબ્દ યાદ રાખજો, રેસિપ્રોસિટી થિયરમ, એટલે 1 થી 2 નો અન્યોને પ્રેરક તત્વ શોધો, 2 થી 1 નું શોધો, બંનેનો જવાબ સમાન જોવા મળે છે મિત્રો. જો સોલેનોઇડ ના માધ્યમ હવાના બદલે અંદર હવા હતી પહેલા, એટલે આપણો μ0 આવે છે, હવાની જગ્યાએ કોઈ બીજો માધ્યમ અંદર ભરી લઈએ, તો અંદર જો હવાના બદલે જો μ સાપેક્ષ પરમિએબિલિટી વાળું માધ્યમ હોય તો અન્યોને પ્રેરક તત્વ શું થઈ જાય, અંદર μ માધ્યમ વાળું પદાર્થ લઈએ તો અન્યોને પ્રેરક તત્વ શું થાય, તો ધ્યાન રાખજો, M12 લખો કે M લખો, M બરાબર μ0 ની જગ્યાએ શું થઈ જાય, μ થઈ જાય. માધ્યમ માટે શું થઈ જાય, μ થાય, μ N1 N2 પાઈ R1 સ્ક્વેર L થઈ ગયા. પણ μ ના લખાય મિત્રો, કારણ કે μ તો આપણે કદી જાણતા હોતા નથી. સાપેક્ષ પરમેબિલિટી કીધી છે, દેખો સાપેક્ષ પરમેબિલિટી વાળું માધ્યમ, સાપેક્ષ એટલે અહીંયા μ આર લખજો મિત્રો, μ આર વાળું. તો μ બરાબર આપણે જોઈ ગયા હતા આગળ યાદ હોય તો, μ આર બરાબર μ / μ0, μ ને કરતા બનાવો, μ0 μ આર લખાય, તો અહીંયા આપણે એ લખ્યા છે. દેખો, અન્યોને પ્રેરક તત્વ કેપિટલ M બરાબર μr μ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L આવી ગયું. જે μ0 હતા એની જગ્યાએ μ લેવાય, તો μ ની જગ્યાએ તમે શું લખી શકો છો, તો μ0 μr લઈ શકીએ છીએ. થઈ ગયા મિત્રો, સૂત્ર મળે છે જ્યાં μ બરાબર μ0 μr લીધેલા છે આપણે. તો હવે થોડી જાણકારી માટે નીચે કૌંસ લખ્યું છે, S1 ટૂંકું, મતલબ કે S1 ની લંબાઈ ટૂંકી અને S2 ની લંબાઈ અંદર મોટી હોય, ધારો કે S1 આમ ટૂંકા હોય અને S2 મોટા હોય, અહીં તો સમાન લંબાઈ છે પણ આવી જુદી જુદી લંબાઈ હોય, એટલે S2 મોટા હોય સોલેનોઇડ, તો
N1∅1 ગણી શકાય છે, પહેલા ગોચરાનું ફ્લક્સ નાનું હોય તો એનું ફ્લક્સ ઝડપથી ગણી શકાય છે, પરંતુ N2∅2 બાર મોટા હોય તો એનું ફ્લક્સ ગણવું ખૂબ જ મુશ્કેલી છે મિત્રો। ત્યારે આ થિયરમ એટલે રેસિપ્રોસિટી થિયરમનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। એટલે બંને જવાબ શોધવા જરૂરી નથી, ગમે તે એક ગુંચરાનો તમે શોધો એટલે બીજાનો જવાબ એટલો જ આવે, એકનો બે ઉપર શોધો M12 શોધો છો તમે, M12 શોધો તો M21 શોધવાની જરૂર હોતી નથી એક્ઝામ્પલ માટે અને MCQ માટે, કારણ કે એનો જવાબ એ 21 જ આવે, ક્લિયર। પણ એટલું યાદ રાખજો મિત્રો, જ્યારે તમને કોઈ ફ્લક્સ કે વિદ્યુત પ્રવાહ આપેલા હોય તો હવે જો બે ગુંચરા લીધા તો એકનો જ પ્રવાહ તમને આપ્યો હશે, એકનો પ્રવાહ આપ્યો કાં તો બંનેનો પ્રવાહ આપ્યો, ફ્લક્સ ગમે તે એકનું જ આપ્યો હશે। એટલે તમારા ધ્યાનથી જો જેનો ફ્લક્સ આપ્યું હોય એનો પ્રવાહ અંદર સમીકરણમાં યુઝ કરવાનો નથી, આટલું યાદ રાખવું, એટલે તમારા ગણતરીમાં ભૂલ થાય નહીં। ધારો કે F21 લખીએ તો ઉપર ∅2/I1 થાય, બરોબર। આ ખાસ ધ્યાન રાખજો, ફરી સમજાવજો, બે પ્રવાહ આપ્યા હોય ફ્લક્સ એક જ આપશે, જેનો ફ્લક્સ હોય એનો પ્રવાહ અંદર લેવાનો નહીં, તો શું થશે ∅2/I2 લખી દેશે, તો જવાબ ખોટો પડે મિત્રો। અને એનો એકમ યાદ રાખવાનો હેનરી મોટા ભાગે લખાય છે, વેબર પર એમ્પિયર લઈ શકો છો, વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર અથવા ઓમ ઇન્ટુ સેકન્ડ પણ લઈ શકાય છે। પારિમાણિક સૂત્ર 12-22-22 માઇનસ કોના ઉપર આધાર કે 6 બાબત કીધી હતી, કઈ કઈ તો જોઈ લેજો મિત્રો, એક વખત ગુંચરાના આકાર, તેમના પરિમાણ, તેમના અંડાની સંખ્યા, ગુંચરાઓ વચ્ચેના માધ્યમના ચુંબકીય ગુણધર્મો, તેમના સાપેક્ષ નમન, તેમની સાપેક્ષ ગોઠવણી એટલે કે તેમના વચ્ચેના અંતર પર આધાર રાખે છે। એમસીક્યુ માટે સમીકરણ સીધું યાદ રાખી શકાય, સોલેનોઇડ માટે અન્યોલાઇડ પેર જ થતો, M12 = μ0 N1 N2 πr1² × L, ક્લિયર મિત્રો। ક્યારે આટા N1 અને N2 ડાયરેક્ટ આપ્યો તો આ સમીકરણ પણ યાદ રાખજો, μ0 N1 N2 πr1² / L/ આવી જાય, બરોબર। તો આ ખાસ અહીંયા થિયરી ખાસ તૈયાર કરવી મિત્રો, ઘરે નોટબુકમાં લખજો, સ્ક્રીનશોટ પાડીને વ્યવસ્થિત લખવી, આખો અન્યોલાઇડ પેર તત્વનો ભાગ અહીંયા ફિનિશ થયો। નીચેનો જાણકારી માટે એટલે ખાસ એ ધ્યાન રાખજો, થોડું ક્યાંક MCQ આવી જાય તો શબ્દ ભૂલ ના થાય, ક્લિયર। આગળના લેક્ચરમાં આપણે પ્રેરક તત્વ વિશે કયું, આત્મા પ્રેરકત્વ, અન્યને પ્રેરક તત્વ હતું જેને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહીએ, આગળનામાં એટલું પ્રેરક તત્વ એને આત્મા પ્રેરકત્વ કહેવાય, એના વિશે આખી થિયરીનો આપણે અભ્યાસ કરીશું અને આનો એક્ઝામ્પલ પણ જોડે જોઈ લઈશું મિત્રો, ક્લિયર। ત્યાં સુધી વિરામ લઈએ મિત્રો, ઘરે વાંચતા રહેજો, તૈયારી કરજો, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ, ઘરે વાંચવું ખૂબ જ